Welcome to GJ1 Studio Language Tutors. Friends, I hope you are busy reading for your competitive exams. Isn't it, friend? So, in today's session, we are going to learn words and phrases which are often confused. The pronunciation seems to be the same, but the spelling is different. So, you may come across with a variety of words in your examination, and you have to be careful. And if you know the particular meaning of that word, so definitely you will be able to score very good marks. So this way we can enrich our vocabulary. Is it? So shall we start, friend? So the first word is, I have written, you can see on the screen, A-U-G-E-R and A-U-G-U-R. I request one and all my students to continue writing with me. A-U-G-E-R and auger. Now, what is the difference? The pronunciation seems to be the same, auger. So, I have written the meaning of this word, A-U-G-E-R. Auger is a tool, one sort of instrument. Auger ek jatnu sadhan che, tool. Hun tamne kahu screwdriver ek tool hoy. Screwdriver, it's one sort of tool. So, tamne bhi blank exam ma puchay. Screwdriver is a dash, if you are given two options and you have to find out the correct option, to A-U-G-E-R tamare lakhvano mitro. Exam ma apanne aa rite puchha hase. E pachi mitro tamne niche apelu A-U-G-U-R. Auger means, eno meaning bhi tame samji jao mitro, agahi karvi, to predict, or a sort of omen. A sort of omen એટલે આપણને શુકન અપશુકન જે થતા હોય છે ને લાઈફમાં એના માટે આ શબ્દ વપરાય A U G U R. એના બે મિનિંગ થાય છે, એક આગાહી કરવી અને આપણે એક એક જાતના શુકન કે અપશુકન. તમે જાણો છો મિત્રો, તો તમે તમારી નોટમાં લખી નાખજો A U G E R, ઓગર ઇઝ અ ટૂલ, અને A U G U R મીન્સ ટુ પ્રેડિક્ટ ઓર એ સોર્ટ ઓફ ઓમેન. હવે બીજો શબ્દ મેં મિત્રો તમને આપ્યો છે, સ્ક્રીન પર તમે જોડે જોડે લખતા રહેજો મિત્રો. SILLICON and SILICONE. સેકન્ડ માં આપણે ખાલી ઈ એક વધારાનો છે, એનાથી આખો મિનિંગ બદલી જાય મિત્રો. સિલિકોન, હાઉ શેલ યુ પ્રોનાઉન્સ ઇટ? સિલિકોન. હવે આપણને એક્ઝામમાં બંને શબ્દ ઓપ્શનમાં આપ્યા અને કોઈ આપણે સેન્ટેન્સ આપેલું હોય તો એ વખતે બી આનો મિનિંગ તમને ખબર હોય ને તો આપણે માર્ક આપણે કપાય નહીં. તો મેં નીચે લખ્યું જ મિત્રો કે SILICON, સિલિકોન ઇઝ અ કેમિકલ એલિમેન્ટ સ્ટફ ઓફ વિચ માઇક્રોચિપ્સ આર મેડ. સિલિકોન એક જાતનું કેમિકલ એવું તત્વ છે, એક જાતનો પદાર્થ છે જેમાંથી માઇક્રોચિપ્સ બનાવવામાં આવે છે. SILICON તમારે લખી દેવાનું કે એક જાતનું કેમિકલ એલિમેન્ટ અથવા પદાર્થ જેમાંથી માઇક્રોચિપ બનાવવામાં આવે છે. મેં એનું એક એક્ઝામ્પલ તમને આપ્યું છે કે સેન્ડ ઇઝ લાર્જલી સિલિકોન. જે રેતી છે ને, રેતી એ મોટા ભાગે કેવી હોય? સિલિકોન ગણાય. બરાબર મિત્રો, આ સેન્ટેન્સ બી તમે લખી નાખજો. અને બીજું મેં તમને આપ્યું છે નીચે કે SILICONERS, સિલિકોન્સ આર પ્લાસ્ટિક્સ એન્ડ અધર મટીરિયલ્સ કન્ટેનિંગ સિલિકોન. હવે પ્લાસ્ટિક અને જે બીજા અમુક સામગ્રીઓ જે બનાવવામાં આવેલી હોય એની અંદર ઓલરેડી સિલિકોન આવી જાય છે, SILICON આવી જાય છે. એટલે એ જે વસ્તુ તૈયાર થઈ હોય, પ્લાસ્ટિકની વસ્તુ બનેલી હોય અથવા બીજા કોઈ પદાર્થ આપણે બનાવવામાં આવેલા હોય, સામગ્રી બનાવવામાં આવેલી હોય, જે સિલિકોનથી બનેલી હોય ને એને આપણે ઇન શોર્ટમાં સિલિકોન્સ ગણાય. SILICONES, આ યાદ રાખજો મિત્રો. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો હવે આપણે, વી આર નોટ ઇન હરી ફ્રેન્ડ. તમે એક એક શબ્દનો ઇમ્પોર્ટન્સ સમજો, એક એક શબ્દનો જો તમને મિનિંગ ખબર હશે ને તો ડેફિનેટલી એક્ઝામમાં આપણને આ રીતે કન્ફ્યુઝિંગ વર્ડ જે હોય છે ને, જેમાં આપણી ભૂલ થઈ જતી હોય છે, એમાં બેનિફિટ થશે. તો ત્રીજા નંબરનો વર્ડ મેં આપ્યો છે તમને, મેડનિંગ અને મેડિંગ. અ મેડનિંગ ક્રાઉડ ઇઝ એ ગ્રુપ ઓફ પીપલ હુ મેક યુ એંગ્રી. સ્ક્રીન પર તમને દેખાય છે મિત્રો, બરાબર?
तो मैडनिंग क्राउड, MADDENING, मैड એટલે એડજેક્ટિવ, બરોબર, એના પરથી એનો વર્બ ફોર્મ થાય ટુ મેડન, બરોબર. હવે એ મેડનિંગ ક્રાઉડ ઇઝ એ ગ્રુપ ઓફ પીપલ હુ મેક યુ એંગ્રી. ઇન શોર્ટમાં એવા લોકોનું ટોરું કે જે તમને ગુસ્સે કરી નાખે, એવું જો સેન્ટેન્સમાં મિનિંગ હોય તો આપણે મેડનિંગ ક્રાઉડ લખવાનું. અને મેડિંગ ક્રાઉડ નીચે મેં બતાવ્યું છે મિત્રો, MADDING, એ મેડિંગ ક્રાઉડ ઇઝ એ ગ્રુપ ઓફ પીપલ હુ કેન મેક યુ ડ્રાઈવ ઇન્સેન, જે તમને ગાંડા કરી નાખે, હે ને, કન્ફ્યુઝ કરી નાખે. એટલે જે ક્રાઉડ આપણને ઇન્સેન કરી નાખે, તો આપણને પીસ ઓફ માઇન્ડ આપણી છીનવી લે, તો થોડા પાગલ કરી દે, તો એવા ક્રાઉડને આપણે મેડિંગ ક્રાઉડ બોલીશું. અને મેડનિંગ ક્રાઉડ એટલે એવું ક્રાઉડ કે જે આપણને ગુસ્સે કરી રાખે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ. એ પછીનો મેં તમને શબ્દ આપ્યો છે મિત્રો ચોથામાં, GAFFE અને GAFF. આ બંને શબ્દો તમારી નોટમાં પ્લીઝ રાઇટ ડાઉન વિથ મી ફ્રેન્ડ. તો GAFFE ઇઝ અ ફ્રેન્ચ વર્ડ, એક ફ્રેન્ચ શબ્દ છે GAFFE. એનો મતલબ એવો થાય કે આપણે ગુંચવણ ભરેલી કોઈ ભૂલ કરી નાખીએ ને, જેનાથી ગુંચવાડો ઊભો થાય, એમ્બારાસિંગ મિસ્ટેક. એમ્બારાસિંગનો સ્પેલિંગ પણ તમે મિત્રો લખી રાખજો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, EMBARRASSING, એમ્બારાસ એટલે કોઈને ગૂંચવી નાખવું. તો GAFFE આવે ને, તો તમારે એ સમજવાનું કે ગુંચવણ ભરેલી કંઈ ભૂલ હોય, એમ્બારાસિંગ મિસ્ટેક, તો GAFFE યાદ રાખવાનું. એ પછી મેં નીચે લખ્યું છે ફ્રેન્ડ્સ, GAFF, તો કોઈ મોટી ચોપડી હોય ને, એ લાર્જ બુક, એને આપણે GAFF બોલી શકીએ છીએ મિત્રો. GAFF મીન્સ એ લાર્જ બુક. આ શબ્દોના મિનિંગ તમને એટલા માટે આપવામાં આવે છે મિત્રો કે આ શબ્દો અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. વી પીપલ હેવ ટ્રાઈડ ટુ ગો થ્રુ ધ પ્રિવિયસ પેપર્સ ઓફ ઓલ ધ કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ વી હેવ સિલેક્ટેડ ધીઝ વર્ડ્સ ફ્રેન્ડ. તો આ શબ્દો કદાચ તમારે પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગમાં ના આવ્યો હોય ને, તો ડોન્ટ ફીલ કન્ફ્યુઝ, બી કોન્ફિડન્ટ કે હું એ બાને નવા શબ્દો શીખીશ. એ પછી મિત્રો પાંચ નંબરમાં આવે આપણે એન્ટોમોલોજી અને ઇટીમોલોજી. સ્પેલિંગ તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, લખજો. શરૂઆતમાં આપણને એમ લાગે આટલા બધા શબ્દો આપણાથી ક્યાંથી થાય, પણ જો તમે રોજના 5, 10, 15 શબ્દો આ રીતે કરશો ને મિત્રો, તો ધ મોમેન્ટ વિલ કમ વેન યુ વિલ બી એબલ ટુ વેન યુ વિલ બી કોન્ફિડન્ટ કે હવે મને સ્પેલિંગનો ડર નથી. થોડી તમારા પેશન ઉમંગ જોઈએ. તો એન્ટોમોલોજી એ આપણે જે બધા જીવડા હોય ને એનો અભ્યાસ માટે વપરાતું હોય છે. જેથી ઇકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી એ તમને આવડે, તો એન્ટોમોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ઇન્સેક્ટ, જે જીવડાઓ હોય એનો અભ્યાસ ગણાય એને એન્ટોમોલોજી. એ પછી મેં આપ્યું છે મિત્રો ETYMOLOGY, ઇટીમોલોજી. તો કોઈ પણ શબ્દો જે ઓરિજિન હોય ને એનું રૂપ, એનો આપણે અભ્યાસ કરીએ તો ઇટીમોલોજી બોલાય. ઇટીમોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ધ ઓરિજિન ઓફ વર્ડ, કયો શબ્દ ક્યાંથી આવ્યો. રૂટ વર્ડ્સ આપણે જ્યારે શીખીએ એનો સ્ટડી કરીએ, એ સ્ટડીને આપણે શું બોલાય છે, ઇટીમોલોજી. એ યાદ રાખજો. એ પછી FORBEAR આવ્યું અને FORBEAR, બહુ માઇન્યુટ ડિફરન્સ છે મિત્રો, ઉચ્ચાર સેમ બોલાય, ફોર બિયર. તો FORBEAR મેં લખ્યું છે સ્ક્રીન પર, ફોર બિયર મીન્સ ટુ રિફ્રેન ફ્રોમ, નાથી દૂર રહેવું, ટુ રિફ્રેન ફ્રોમ, નાથી દૂર રહેવું. આપણે વાક્ય આવા શીખીએલા રિફ્રેન ફ્રોમ, જ્યારે આપણે પ્રેપોઝિશનનો ટોપિક શીખેલા ત્યારે, કે ધ ડૉક્ટર હેઝ એડવાઇઝ માય બ્રધર ટુ રિફ્રેન ફ્રોમ ડ્રિંકિંગ વાઇન. તો ડૉક્ટરે મારા ભાઈને સલાહ આપી છે કે ભાઈ તમે વાઇનથી દૂર રહેજો. તો ટુ રિફ્રેન ફ્રોમ ઇઝ ઇક્વલ ટુ FORBEAR, FORBEAR. અને FORBEAR આવે તો એ શું થાય કે આપણા પૂર્વજો હોય ને, એન્સેસ્ટર, પૂર્વજો માટે આ FORBEAR શબ્દ વપરાય છે. એ પછી આપણે 7 નંબરમાં લઈએ મિત્રો, હિસ્ટોરિક અને હિસ્ટોરિકલ.
હવે કોઈ પણ બનાવ બને ને મિત્રો, એને હિસ્ટોરિક ઇવેન્ટ ગણાય. તમને પૂછવામાં આવે કે તમને આપણા ઇતિહાસમાં કયો ઇવેન્ટ તમને બહુ જ ગમે છે અથવા પોપ્યુલર છે, તો એ હિસ્ટોરિક ઇવેન્ટ બોલા. તમે ફ્રીડમ સ્ટ્રગલ બોલો, દાંડી માર્ચ બોલો, જલિયાવાલા બાગમાં જે પ્રોબ્લેમ થયેલો એના વિશે બોલો, તો દેટ ઇઝ અ હિસ્ટોરિક ઇવેન્ટ. એન ઇવેન્ટ ઇઝ હિસ્ટોરિક. વેર એઝ કોઈ પ્લેસ વિશે વાત કરીએ ને આપણે, કોઈ સ્થળ વિશે, તો એને હિસ્ટોરિકલ પ્લેસ બોલા, ઐતિહાસિક સ્થળ. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ હિસ્ટોરિક એન્ડ હિસ્ટોરિકલ. હું એમ કહું કે આગ્રા ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. આગ્રા એક ઐતિહાસિક સ્થળ છે. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? હવે આપણે 8 નંબરમાં આવ્યા, ગિલ્ડ, GUILD અને GILD. હવે GUILD આવે ને મિત્રો, GUILD ગિલ્ડ, એ લોકોનું જે સેમ વસ્તુ કરતા હોય ને એવા લોકોની એક સંસ્થા હોય, એવા લોકોનું એક ગ્રુપ હોય, એને આપણે ગિલ્ડ બોલાય. ગિલ્ડ ઇઝ અ ગ્રુપ ઓર એન ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ડુઈંગ સિમિલર થિંગ્સ. જે લોકો એક સરખી વસ્તુઓ કરતા હોય એવા લોકોનું ગ્રુપ, એવા લોકોની એક સંસ્થા, એને GUILD બોલાય. અને GILD ગિલ્ડ હે ને, તો આપણે ગોલ્ડ એટલે સોનું તમને આવડે છે, ગોલ્ડન એટલે એનું એડજેક્ટિવ થઈ ગયું સોનેરી. હવે ગોલ્ડનું ક્રિયાપદ શું થાય? તો ટુ ગિલ્ડ થાય, GILD ગોલ્ડ. તો ગિલ્ડ એટલે સોનાનો વરખ ચડાવવો. ઇઝ ઇટ ક્લિયર? તમે બુકમાં હું બોલું છું પ્રમાણે થોડું મિત્રો લખજો. ટુ ગિલ્ડ એટલે સોનાનો કોઈ વસ્તુ પર વરખ ચડાવીએ ને આપણે, તો યુ ગિલ્ડ એન ઓબ્જેક્ટ બાય કવરિંગ ઇટ વિથ ગોલ્ડ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? હવે આપણે 9 નંબરમાં આવ્યા, ઇન્ફર એન્ડ ઇમ્પ્લાય. તો ઇન્ફર મીન્સ ટુ ડ્રાઈવ એ સર્ટેન મિનિંગ ફ્રોમ એ રિમાર્ક ઓર એન એક્શન. હવે કોઈએ કોઈ કામ કર્યું હોય મિત્રો, અથવા કોઈક રિમાર્ક કર્યું હોય, કોઈ નોંધ લીધી હોય કોઈ કામ બાબતની, હે ને, રિમાર્ક પાસ ઓન કરી હોય, તો એમાં કયા મતલબથી એણે આવું રિમાર્ક બોલે, કયા કારણસર એણે આ કામ કર્યું, એનો આપણે અંદાજ લગાવીએ. ઇન્ફર મીન્સ ટુ ડ્રાઈવ એ સર્ટેન મિનિંગ. કોઈએ કંઈ કામ કર્યું અથવા કોઈ કંઈક બોલ્યું, એમાંથી આપણે એ કેમ બોલ્યું છે, એનો મિનિંગ શું કહેવા માગે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એને ઇન્ફર બોલાય, INFER. ઇન્ફર મીન્સ ટુ ડ્રાઈવ એ સર્ટેન મિનિંગ ફ્રોમ એ રિમાર્ક ઓર એન એક્શન. એ પછી મેં તમને ઇમ્પ્લાય શબ્દ આપ્યો, IMPLY. ઇમ્પ્લાય મીન્સ આપણે કોઈ વસ્તુનું સૂચન કરીએ ને કોઈને, કંઈક કરવા માટે કંઈ સૂચન કરીએ તો ન કરવા માટે સૂચન કરીએ, એને ઇમ્પ્લાય બોલાય, IMPLY. ઇમ્પ્લાય મીન્સ ટુ સજેસ્ટ સમથિંગ. મેં નીચે લખ્યું છે મિત્રો કે વી ઇમ્પ્લાય થિંગ્સ વેન વી સજેસ્ટ ધેમ વિધાઉટ એકચ્યુઅલી સેઇંગ સો. આપણે પર્ટિક્યુલરલી કોઈ વસ્તુ આપણે હે ને કીધા વગર બી આપણે એમનું કહેવાનું સૂચન કંઈ કરીએ, પર્ટિક્યુલર એવું ના કહીએ કે તમે આ કરો, પણ ઇનડાયરેક્ટલી મિનિંગ બી એવો થતો હોય તો ઇમ્પ્લાય. વી ઇમ્પ્લાય થિંગ્સ, વી સજેસ્ટ સમથિંગ ઇનડાયરેક્ટલી, વેન વી સજેસ્ટ સમવન વિધાઉટ એકચ્યુઅલી સેઇંગ સો. અને વી ઇન્ફર કન્ક્લુઝન ફ્રોમ એવિડન્સ બાય રીઝનિંગ ફ્રોમ ડેટા ટુ ક્લેમ્સ. હવે કોઈ આપણી જોડે કંઈ પુરાવો હોય, કોઈ વિગત હોય, એમાંથી આપણે કોઈ કન્ક્લુઝન કાઢીએ ને એનો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ, તો દેટ ઇઝ કોલ ઇન્ફર. તો મેં નીચે લખ્યું છે મિત્રો, તમે સમજો, થોડું રિપીટેશન કરજો, થોડા એમાંથી એક બે વાક્યો તમે તમારી જાતે બનાવજો, તો તમે ડેફિનેટલી કોન્ફિડન્સ આવશે. હવે 10 નંબરનું વાક્ય આવ્યું મિત્રો, ઇનસાઇટ, INSIGHT અને INCITE. હવે એન ઇનસાઇટ ઇઝ સમથિંગ યુ હેવ, એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સમથિંગ, એ બ્રાઇટ આઈડિયા અબાઉટ સમથિંગ. તમારી જોડે કંઈક હોય અથવા કોઈ પણ વસ્તુ માટે તમારી સમજ હોય અથવા કોઈ વસ્તુ માટે તમારો બહુ સરસ વિચાર હોય, અંતઃસ્ફૂર્ણા આપણે ગુજરાતીમાં બોલીએ, એન ઇનસાઇટ એટલે અંતઃસ્ફૂર્ણા હે ને, કોઈ વસ્તુ તમે સમજી જતા હોય, એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સમથિંગ, તમારે કોઈ વસ્તુ માટે સારા વિચારો આવતા હોય તો એને આપણે ઇનસાઇટ બોલાય, અંતઃસ્ફૂર્ણા થાય.
અને INCITE લખ્યું છે મિત્રો, ઇન્સાઇટ. ટુ ઇન્સાઇટ ઇઝ ટુ ડૂ સમથિંગ ટુ સ્ટિમ્યુલેટ સમ એક્શન ઓર અધર ટુ બી ટેકન. કોઈ કામ કરવા માટે આપણે કોઈને ઉત્તેજિત કરીએ ને, પ્રવોક કરીએ, ઉત્તેજિત કરીએ, એને ઇન્સાઇટ બોલાય. ટુ ઇન્સાઇટ એટલે કોઈને ઉત્તેજિત કરવું કોઈ કામ કરવા માટે. બરાબર મિત્રો? એ પછી મેં 11 નંબરમાં આપ્યું છે, 11 નંબરમાં PRECEDE, પ્રિસીડ અને પ્રોસીડ. ટુ પ્રિસીડ મીન્સ આગળ વધવું, ટુ ગો અહેડ ઓફ, ટુ ગો અહેડ ઓફ નાથી આગળ વધવું. અને ટુ પ્રોસીડ એટલે ટુ ગો ફોરવર્ડ. પ્રિસીડ અને પ્રોસીડમાં આપણે આગળ ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. બરાબર? કે આપણે કોઈ કોઈ પર્ટિક્યુલર શબ્દ હોય એની આગળ, માનલો કોઈ વ્યંજન કે સ્વર પ્રિસીડ કરતો હોય, એની આગળ આવતો હોય, તો આપણે પ્રિસીડ શબ્દ વાપરીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? અને પ્રોસીડ એટલે આપણે આગળ વધવું, પ્રેક્ટિકલી આગળ વધવું. કોઈ વસ્તુની પહેલાં કોઈ વસ્તુ આવતી હોય એવું બતાવવું હોય તો ટુ પ્રિસીડ બોલાય. હવે આ શબ્દમાં આપણે, હું એમ કહું, ટુ પ્રિસીડનો સ્પેલિંગ શું છે? PRECEDE. તો આમાં ધ લાસ્ટ લેટર કયો છે? ઈ છે. એની પહેલાં કયો લેટર પ્રિસીડ થાય છે? તો ડી. વ્યંજન કોન્સોનન્ટ પ્રિસીડ્સ વોવેલ. ઈ ઇઝ અ વોવેલ, વેર ડી ઇઝ કોન્સોનન્ટ. અને પ્રોસીડ એટલે વ્યક્તિગત, આપણે આગળ વધીએ ને, ટુ પ્રોસીડ, ગો ફોરવર્ડ. હવે 12 નંબરમાં આપણે આવ્યા મિત્રો, 12 નંબરમાં રેઝિમેન્ટ અને રેઝિમેન. ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે રેઝિમેન્ટ એઝ અ વર્બ મીન્સ, એ ક્રિયાપદ તરીકે આપણે વપરાય, તેનો મતલબ શું થાય? ટુ મેક સમવન અવેર ઓફ સમથિંગ દે હેવ ફરગોટન ઓર માઇટ હેવ ફરગોટન. એને કોઈ માણસો કંઈક ભૂલી ગયેલા હોય, અથવા કદાચ ભૂલી ગયેલા હોય એવું તમને લાગતું હોય, અને આપણે એને એનાથી માહિતગાર કરવા. ટુ મેક સમવન અવેર ઓફ સમથિંગ, તેઓ કંઈ ભૂલી ગયેલા હોય અથવા કદાચ ભૂલી ગયા એવું તમને લાગતું હોય, તો એની આપણે જાણકારી આપી, એનાથી એમને વેલ અવેર કરવા, એને રેઝિમેન્ટ બોલાય. એ પછી આપણે રેઝિમેન આવ્યો, REGIMEN, રાઈટ? તો રેઝિમેન એક નામ છે મિત્રો. રેઝિમેન્ટ આપણે ક્રિયાપદના રીતે ઉપર લીધું. હવે રેઝિમેન આપ્યું છે, REGIMEN ઇઝ અ નાઉન એન્ડ ઇઝ મોસ્ટલી યુઝ ટુ રિફર એ પ્રિસ્ક્રાઇબ વે ઓફ લાઈફ ઓર ડાયટ ઓર એક્સરસાઇઝ. આપણે જીવનમાં ખાવા બાબતમાં અથવા કસરત બાબતમાં કોઈ પર્ટિક્યુલર વે અપનાવીએ ને, એને રેઝિમેન બોલાય છે. એવા અર્થમાં આપણે એનો ઉપયોગ કરતા હોય છે. રેઝિમેન પ્રિસ્ક્રાઇબ્સ ધ વે ઓફ લાઈફ ઓર ડાયટ, ખાવાનું અથવા કસરત બાબતનું. ઇટ ઇઝ ઓલ્સો ધ એક્શન ઓફ ગવર્નિંગ. કોઈ પણ વસ્તુની આપણે વ્યવસ્થા કરીએ, સંચાલન કરતા હોઈએ, એવા અર્થમાં પણ રેઝિમેન તમે નાઉન તરીકે વાપરી શકો છો. એ પછી આપણે સર્ફ શબ્દ આપ્યો, ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો. તો સર્ફ તમને ખબર જ છે, સર્ફ ઇઝ એ વેવ એન્ડ એઝ એ વર્બ ઇઝ ઓલ્સો ધ એક્શન ઓફ રાઇડિંગ ધ વેવ્સ ઓન એ બોર્ડ ઓર યુઝિંગ એ કોમ્પ્યુટર ટુ ફાઇન્ડ સમથિંગ ઓન ધ ઇન્ટરનેટ. આવા ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય છે મિત્રો. બરાબર છે? અને એને બીજા અર્થમાં આપણે શું બોલાય, સર્ફ ઇઝ એ વેવ, એક જાતનું મોજું છે. અને ક્રિયાપદ તરીકે આપણે શું કરીએ કે મોજા ઉપર સવારી કરવી, રાઇડિંગ ધ વેવ્સ ઓન એ બોર્ડ. આપણે કોઈ પાટિયા પર બેસીને મોજા ઉપર સવારી કરીને, આપણે તમે જોતા હશો સ્ક્રીન પર, તમારા દરિયામાં અમુક લોકોને કોઈ બોર્ડ હોય એની પર એ લોકો મોજા ઉપર સવારી કરતા હોય છે. તો એ ક્રિયાપદ તરીકે દે આર સર્ફિંગ ધ વેવ્સ, દે આર રાઇડિંગ ધ વેવ્સ ઓન એ બોર્ડ. સર્ફ એક મોજું થાય નામ તરીકે, ક્રિયાપદ તરીકે મોજા પર સવારી કરવી. અને કોમ્પ્યુટરમાં નેટ ઉપર તમે સર્ફિંગ તમને આવડે જ છે. કંઈક શોધતા હોય ને તમે ઇન્ટરનેટ પર, તો યુ આર સર્ફિંગ ધ ઇન્ટરનેટ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? હવે સૌથી અગત્યનો શબ્દ છે SERF, સર્ફ. સર્ફ મીન્સ સ્લેવ, ગુલામ અથવા નોકર. યુ આવે તો આપણે તમને આવડી ગયો, પણ SERF આવે સર્ફ, તો ગુલામ અથવા નોકરના અર્થમાં તમારે વાપરવું હોય તો સર્ફ તમે વાપરી શકો છો. યુ હેવ ટુ એનરીચ યોર વોકેબ્યુલરી ફ્રેન્ડ્સ. આમ આપણને એમ થાય કે આવે તો કેટલા બી શબ્દો હશે, પણ આપણે સ્ટાર્ટ કરીશું ને તો આપણું કન્ફ્યુઝન દૂર થશે મિત્રો.
તમે ઘણી બધી બુક્સ વાંચતા હશો, ઘણા બધા મિત્રો સાથે તમે શેર કરતા હશો, હે ને, કોઈ ક્લાસીસમાં જતા હોય કદાચ, એવું બી બને. એમાં થોડું આપણું એડિશન થશે અત્યારે, આપણે એવું યાદ રાખવાનું. તો SERF અને SERF આપણે શીખી ગયા. હવે 14 નંબરમાં મેં તમને આપ્યું છે એલડીડ, ALLUDE અને ઇલ્યુડ. હવે ALLUDE એલ્યુડનો અર્થ શું થાય? કોઈ વસ્તુનું સૂચન કરવું. એલ્યુડ મીન્સ ટુ સજેસ્ટ, જ્યારે વેર એઝ ઇલ્યુડ મીન્સ ટુ એસ્કેપ, ભાગી જવું, નાસી જવું, એવા અર્થમાં થાય. હું ફરી બોલું છું, એલ્યુડ મતલબ કે આપણે કોઈ વસ્તુનું સૂચન કરીએ, જ્યારે ઇલ્યુડ આપેલું હોય તો નાસી જવું. એ પછી આપણે 15 નંબરનો એક લઈ લઈએ શબ્દ મિત્રો. 15 નંબરમાં બહુ સિમ્પલ વસ્તુ તમને આપેલી, આ બધા છોકરાઓને બધા સ્ટુડન્ટને આવડતી જ હોય છે. તો ઇન્શ્યોર, INSURE, ENSURE અને એશ્યોર. તો ઇન્શ્યોર મીન્સ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ લોસ ઓર ડેમેજ. કોઈ આપણને લોસ જાય અથવા નુકસાન થતું હોય એની પર આપણે રક્ષણ કરીએ તો આપણે ઇન્સ્યોરન્સ ઉતારીએ છીએ. બરાબર મિત્રો? તો ઇન્શ્યોર ક્રિયાપદાર્થ એવું થાય. અને એન્શ્યોર મતલબ ચોક્કસ ખાતરી કરવી. તમે કોઈ લેટર લખતા હોય એમાં બી તમારા આ શબ્દનો કદાચ તમે ઉપયોગ કરી શકો. એન્શ્યોર મીન્સ ટુ મેક શ્યોર. અને એશ્યોર આપ્યું છે તો ખાતરી આપવી, ટુ ગેરંટી. એશ્યોર મીન્સ ટુ ગેરંટી, GURANTEE. ઇન્શ્યોર એટલે વીમો ઉતરાવો નુકસાન કે લોસ કે ડેમેજ સામે. એન્શ્યોર મતલબ ટુ મેક શ્યોર. આપણે એને વાક્યમાં બી જરૂર પડશે તમે સ્ટેપ બાય સ્ટેપ આપીશું લેટર ઓન, પણ અત્યારે તમે એના મિનિંગથી થોડા વાકેફ થઈ જાઓ. અને ઘરે પણ તમે પ્રેક્ટિસ, આ શબ્દો જે મેં આપ્યા ને એને સેન્ટેન્સમાં વાપરવાનો પ્રયત્ન કરજો. બરાબર મિત્રો? અને એશ્યોર એટલે ટુ ગેરંટી આપવી. તો મિત્રો આપણે એક કામ કરીએ, આવા કન્ફ્યુઝનવાળા ઘણા બધા શબ્દો છે એમાંથી આજના સેશનમાં આપણે 15 શબ્દો લીધા મિત્રો. તો એક રિક્વેસ્ટ બધાને કે આ 15એ 15માં જેટલા મેં ઓપ્શન આપ્યા છે એનું મિનિંગ પણ લખી નાખજો. અને ઇફ યુ ગેટ ટાઈમ, ઇફ યુ આર ઇન ધ મૂડ ટુ એનરિચ યોર વોકેબ્યુલરી, આઈ પર્સનલી રિક્વેસ્ટ એવરી વન કે યુ ટ્રાય ટુ યુઝ ધીસ વર્ડ ઇન એ પર્ટિક્યુલર સેન્ટેન્સ. એમાં કોઈ મિત્રની મદદ લો, કોઈ ચોપડીની મદદ લેજો, ડિક્શનરીની મદદ લો. તો આ બધા તમને એક પ્રેક્ટિસ થશે, તો જે તમે લેટરમાં, નિબંધમાં અથવા તમારી એક્ઝામમાં તમને બહુ બેનિફિટ થશે. તો મિત્રો લેટ અસ સ્ટોપ હિયર. તો ફ્રેન્ડ, ડીડ યુ લાઈક ધીસ વિડીયો? આઈ એમ શ્યોર યુ વુડ હેવ એન્જોયડ. તો પ્લીઝ ડૂ લાઈક અવર વિડીયોઝ એન્ડ ડૂ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર એન્ડ મોર અપડેટ. ફ્રેન્ડ, ધેટ પ્રેઝન્ટ વી આર ડિપાર્ટિંગ વિથ ધ હોપ ટુ મીટ ઇન અવર નેક્સ્ટ સેશન. ઇન ધ મીનવાઇલ ફ્રેન્ડ, બાય.